તમે છો બધા આશા રાખું છું તમે બધા સારા હશો તો આ અઠવાડિયાની વાર્તા સાંભળવા તમે તૈયાર છો ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ એક જંગલ હતું અને એ તો ખૂબ જ મોટું વિશાળ જંગલ હતું એકદમ ઘનઘોર જંગલ હતું અને એ જંગલમાં તો જાત જાતના પ્રાણીઓ રહેતા હતા વાઘ સિંહ ચિત તો અને જીરાફ હાથી સસલાઓ અને ઘણા બધા પક્ષીઓ પણ રહેતા હતા હવે આ જંગલમાં એક સિંહ હતો અને એ સિંહ તો ખૂબ જ ખતરનાક સિંહ હતો ખૂબ જ એ એટલો ડરામણો હતો કે આખા જંગલના લોકો બધા જ પ્રાણીઓનાથી ડરતા હતા અને સાથે જ આ સિંહ તો ખૂબ જ ખરાબ હતો એ તો જંગલના મોટા ભાગના પ્રાણીઓને એકસાથે મારી નાખતો અને ઘણા બધા પ્રાણીઓ ધીરે ધીરે ઓછા થવા લાગ્યા હતા એટલે ત્યાંના જે પ્રાણીઓ હતા એ ખૂબ જ બીકમાં હતા ખૂબ જ ડરેલા હતા અને એમણે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે કંઈક આનું કરવું પડશે અને તેથી બધા જ પ્રાણીઓ શું કરે છે બધા વિચાર કરવા લાગે છે કે આપણે કઈ રીતે આમાંથી બચી શકીએ એટલે તેમને એક વિચાર આવે છે અને પછી તેઓ બધા ભેગા થઈને પેલા સિંહને મળવાને માટે જાય છે અને એ બધા પ્રાણીઓ પેલા સિંહને કહે છે કે તમે અમને બધાને ખાઈ શકો છો પણ અમે તમારી સામે એક પ્રસ્તાવ મૂકીએ છીએ કે તમે રોજ દરરોજ એક પ્રાણી તમારી પાસે આવશે અને તમારે રોજ એક એક જ પ્રાણીને ખાવાનું એટલે તો આ વાત પસંદ પડી ગઈ કારણ કે હવે તો એને શિકાર કરવા માટે બહાર જવું પણ નહોતું પડતું અને રોજ સવાર પડે એટલે એક પ્રાણી રોજ એને ગુફા પાસે આવીને ઊભું રહી જાય એટલે એને તો કોઈ પણ મહેનત વગર એનો શિકાર મળવા લાગ્યો એનો ખોરાક મળવા લાગ્યો એટલે એ તો ખુશ થઈ ગયો અને હવે રોજ વારા ફરતી વારાફરતી રોજ એક એક પ્રાણી એની પાસે આવવા માટે જતું હતું અને રોજ એક એક પ્રાણી આ સિંહ ખાઈને એ તો મજા માણતો હતો હવે એ રીતે એક વાર વારો આવે છે એક સસલાનો અને એ સસલું તો ખૂબ જ બુદ્ધિશાળી હતું એટલે એ તો વિચાર કરે છે કે મારે કોઈ પણ રીતે આ સિંહથી તો મરવું નથી અને તેથી એ શું કરે છે કે એક યોજના ઘડે છે અને એ જાણી જોઈને એ જ્યારે એને સિંહની પાસે જવાનો હોય છે તો એ સવારે મોડું પહોંચે છે એટલે પેલો જે સિંહ હોય છે એ ખૂબ જ ગુસ્સામાં હોય છે અને ગુસ્સામાં ગર્જના પાડીને એને કહે છે કે તું કેમ મોડો આવ્યો છે ત્યારે પેલું સસલું કહે છે કે સાહેબ અરે હું તો ટાઈમ પર આવવા નીકળ્યો હતો પણ એક બીજો જે સિંહ હતો તેણે મને પકડી લીધો હતો એટલે એનાથી હું જેમ તેમ બચીને તમારી પાસે આવ્યો છું એટલે આ સાંભળીને પેલો સિંહ તો ગુસ્સામાં લાલ પીળો થઈ જાય છે અને કહે છે કે મારા સિવાય બીજો કોણ સિંહ છે જે આ રીતે લોકોને હેરાન કરે છે ચાલ તું મને એની પાસે રહી જા એટલે પેલું સસલું તો શું કરે છે કે એને ધીમે ધીમે કરીને નજીક એક કૂવો હતો ત્યાં એને લઈ જાય છે અને કૂવામાં એને લઈ જઈને કહે છે કે અરે આ સિંહ તો ખૂબ જ વિકરાળ છે તમારા કરતાં પણ મોટો છે ત્યારે પેલો સિંહ કહે છે કે અરે એ કેવો સિંહ છે લાવું પણ જોઉં એમ કરીને એ કૂવાને ઉપર ઉભરીને જોએ છે તો ખરેખર એક મોટો સિંહનું પેલા સિંહનું મોટું પ્રતિબિંબ એમાં દેખાય છે પાણીમાં દેખાય છે એટલે સિંહ તો તરાટ પાડે છે મોટી ગર્જના કરે છે એટલે પેલા કૂવામાંથી પણ એક મોટી ગરજના આવે છે એટલે પેલા સિંહનો તો વધારે ગુસ્સો આવે છે એટલે એ તો ગુસ્સામાં ગુસ્સામાં પેલા કૂવામાં છલાંગ લગાવી દે છે અને એ ત્યાંને ત્યાં જ એ કૂવામાં ડૂબીને મરી જાય છે અને એનાથી એ વાત જ્યારે ફેલાઈ જાય છે ત્યારે એ જંગલના બધા જ પ્રાણીઓ ખૂબ જ ખુશ ખુશ થઈ જાય છે અને સસલાને ખૂબ જ શાબાસી આપે છે તો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે પણ ક્યારેય એ રીતે ગભરાયા વગર આપણે જ્યારે આપણી પાસે બુદ્ધિ હોય છે ત્યારે આપણને એ બુદ્ધિ કામ લાગે છે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે ચિંતામાં હોઈએ મુશ્કેલીમાં હોઈએ ડર લાગતો હોય પણ જો આપણી પાસે બુદ્ધિ હોય જ્ઞાન હોય તો એ જ્ઞાનથી આપણે બચી શકીએ છીએ પણ એ જ્ઞાન આપનાર તો યહોવા દેવ છે જ્ઞાનનો સ્ત્રોત આપણા ઈશ્વર છે એ દરેકને દરેક માણસને દરેક જણને બુદ્ધિ આપે છે તો જો આપણે એમની પાસેથી માંગીશું તો આપણને ચોક્કસ એ જ્ઞાન આપશે કેવી રીતે રહેવું કઈ રીતે બોલવું ચાલવું કઈ રીતે દરેક વાતમાં એમની મદદ લેવી દરેક વાતમાં આપણે જો એમની પાસેથી સહાય માંગીશું જ્ઞાન બુદ્ધિ માંગીશું તો આપણને જરૂરથી એ જ્ઞાન બુદ્ધિ આપશે કે જેનાથી આપણે એ સારી રીતે બુદ્ધિથી જીવન જીવી શકીએ અને એ બુદ્ધિ તો ખૂબ જ મહત્ત્વની છે જેમ વચન પણ કહે છે વચન સોળ અને સોળ પ્રમાણે સોના કરતા જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે અને રૂપા કરતા બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે તો આપણે આ અહીંયા એક દુનિયાની કોઈ પણ વસ્તુ કરતા સોના ચાંદી કરતા પૈસા કરતાં પણ આ જ્ઞાન હોવું ખૂબ જ ઉત્તમ છે સારું છે અને એ જ્ઞાનથી આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ બચી શકીએ છીએ સાથે એ આપણે પ્રભુ તરફથી જ્ઞાન મળેલ હોય ત્યારે આપણે એમાં દરેક પરિસ્થિતિમાં વિજય મેળવી શકીએ છીએ અને પરમેશ્વર તરફથી જ્ઞાન મેળવીને ચાલનાર વ્યક્તિ એ બુદ્ધિમાન તરીકે ઓળખાય છે તો આપણે પણ એ પરમેશ્વર પાસેથી જ્ઞાન મેળવવાનું છે હંમેશા એમની મદદ લેવાની છે હંમેશા દરેક વાતમાં એમની પાસે જવાનું છે તો આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે આવતા અઠવાડિયે ફરી મળીશું